तो आगळ वधीए समाचारमां गुजरात एटीएस जीएसटी विभाग की मोटी कार्यवाही छे। गुजरात में अलग अलग 15 गुजरात में अलग अलग 150 स्थलों पर दरोड़ा पाड़वामां आव्या छे। अमदावाद, भरूच, सूरत, भावनगर, जामनगर में दरोड़ा, खोटा बिलना नामे करोड़ों व्यवहारों अंगे तपास करवामां आवी छे। थोड़ा दिवस पहला सूरत पोलीसे पण कर्यो हतो खुलासो, 500 करोड़ गोरख धंधाना मामले 21 करी हती धरपकड़। तो सूरत में जीएसटी एसओजी पुलिस की कार्यवाही छे। 10 लोगों की अटकायत करवामां आवी छे। एसओजी ऑफिसे पूछपरछ, नकली बिल ना नामे करोड़ों ना व्यवहार अंगे तपास चाली रही छे। सूरत उपरांत अमदावाद, भरूच में पण दरोड़ा पाड़वामां आव्या छे। नकली बिल ना नामे करोड़ों ना व्यवहार अंगे तपास चाली रही छे। जामनगर में पण जीएसटी ना दरोड़ा, वेपारियों में नाराजगी, 10 वेपारियों ने पुलिसे उठाव्या होवानो आक्षेप छे। वकील चार्टर्ड अकाउंटेंट ने बोलावता होबाड़ो थयो छे। जीएसटी ऑफिसे वेपारी एकत्रित थया, वेपारी मंडळना सभ्यो पण एकठा थया। जीएसटी विभाग साथे लांबा समय थी मोटी छेतरपिंडी थती हती। खोटा बिलो बनावी ने जे प्रकारे क्रेडिट इनपुट लेवामां आवती हती तेने लईने सूरत इको सेल द्वारा जे प्रकारनी कार्यवाही करवामां आवी हती तेने लईने आजे सूरत एसओजी और गुजरात एटीएस द्वारा गुजरातना बरोड़ा, अमदावाद, राजकोट, भावनगर, जामनगर सहित अलग अलग जिल्लाओं में दरोड़ा पाड़वामां आव्या छे। जेने लईने मोटा प्रमाण में लोकोनी अटकायत करवामां आवी छे। दृश्य जोई शकाय छे। सूरत एसओजी ऑफिस खाते जे प्रकारे 50 करता वधु लोकोनी अटकायत करी तेमनी पूछपरछ करवामां आवी रही छे। आ तमाम लोको खोटा जीएसटी बिल बनावी अने ते आपता हता अने त्यारबाद सरकारमां इनपुट क्रेडिट लई सरकारने करोड़ रुपयानो चूनो लगावता हता। जो कि सूरत इको सेल द्वारा थोड़ा दिवस पहला जे कौभांड झड़पी पाड़वामां आव्युं हतुं तेने लईने कही शकाय 1200 करोड़ करता वधुनुं कौभांड सामे आव्युं हतुं। त्यારબાદ એટીએસની ટીમે ગુજરાત અલગ અલગ રાજ્યોમાં જે પ્રકારે અલગ અલગ જિલ્લાઓમાં દરોડા પાડવાની કામગીરી શરૂ કરી છે ત્યારે સુરતમાં પણ આ પ્રકારની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સુરત એસઓજી પોલીસ સાથે રહીને જે પ્રકારની કામગીરી કરવામાં આવી છે, 50 કરતાં વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે અને તમામ લોકોની પૂછપરછ બાદ તેમને અલગ જગ્યા પર તપાસ માટે લઈ જવામાં આવ્યા છે। કહી શકાય છે કે આ કૌભાંડનો આંકડો કદાચ 2000 કરોડ પર પહોંચે તો નવાઈની વાત નથી। કેમેરામેન અક્ષય બાડર સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। વડોદરામાં ભાજપમાં નારાજગી સામે ડેમેજ કંટ્રોલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કમાન પોતાના હાથમાં લીધી છે। વાઘોડિયામાં ભાજપના હોદ્દેદારો સાથે બેઠક પૂર્ણ કરવામાં આવી છે। ભાજપ ઉમેદવાર અશ્વિન પટેલ પણ રહ્યા છે હાજર। બેઠકમાં મધુ શ્રીવાસ્તવ પણ ગેરહાજર રહ્યા, તેમને બોલાવવામાં આવ્યા હતા। મધુ શ્રીવાસ્તવ બપોર સુધી કોઈ જાહેરાત કરી શકે છે, અપક્ષ ઉમેદવારીની જાહેરાત કરી શકે છે। હર્ષ સંઘવી વાઘોડિયા બાદ કરજણ માટે સતીશ નિશાડિયાને પણ મળશે અને બાદમાં પાદરામાં દિનુ મામાને પણ મળશે હર્ષ સંઘવી। જોકે પહેલેથી જ બીજેપીએ જાહેરાત કરી હતી કે જે પણ નારાજ હશે તેમને મનાવવા માટે ટીમ જશે। તો અહીંયા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હવાલો સંભાળ્યો છે અને જે પણ નારાજ છે મધ્ય ગુજરાતના નેતાઓ તેમને મનાવવા માટે તેઓ પહોંચ્યા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અંકિત પાસેથી। જી અંકિત, બીજેપી નારાજ નેતાઓને મનાવવા માટે પહોંચી છે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે। સૌથી ચોંકાવનારી વાત એ છે કે મધુ શ્રીવાસ્તવ બેઠકમાં ગેરહાજર રહ્યા। જી બિલકુલ સંજય, તમને જણાવી દઉં કે જે પ્રમાણે જે વાઘોડિયા વિધાનસભાના જે પૂર્વ એટલે ધારાસભ્ય છે મધુ શ્રીવાસ્તવ, સાથે જ કરજણના જે સતીશ નિશાડિયા એટલે કે સતીશ પટેલને સાથે પાદરામાંથી દિનેશ પટેલ, દિનુમામાં તમામ લોકો જે છે તે ભાજપને ટિકિટ જાહેર થયા બાદ તેમને બળવો પોકાર્યો છે। ત્યારે હર્ષ સંઘવી દ્વારા આજે એક મીટિંગ રાખવામાં આવી જે બળવા જે નારાજ જે સભ્યો છે તેમને મનાવવા માટેની, પણ સાથે એ મીટિંગ માટે ગ્રુપ મીટિંગનું નામ આપવામાં આવ્યું હતું, તેના માટે કાર્યકર્તાઓ સાથે બંધ બારણે મીટિંગ કરી હતી, પરંતુ
પારુલ યુનિવર્સિટી ની અંદર જે મીટિંગ યોજાઈ વાઘોડિયા તાલુકા ની અંદર વાઘોડિયા માટે, તેમાં મધુ શ્રીવાસ્તવ ગેરહાજર રહ્યા. એટલે જે મનાવવાનો જે પ્રયાસ છે તેની અંદર જેમને મનાવવાના હતા તે જ ના આવ્યા. અને જે સૂત્રો પાસેથી માહિતી મળી છે કે મધુ શ્રીવાસ્તવ પોતે સારંગપુર દર્શન કરવા માટે નીકળી ગયા હોવાની વાત હાલ સામે આવી રહી છે. એટલે કહી શકાય કે જે વાઘોડિયા ની અંદર હરસંગી મધુ શ્રીવાસ્તવ ને મનાવવા માટે પહોંચ્યા હતા, મધુ શ્રીવાસ્તવ ને મળ્યા નથી. એનો મતલબ સીધો સાફ થઈ ગયો છે કે હવે મધુ શ્રીવાસ્તવ જે છે તે સામે લડી લેવાના મૂળમાં જોવા મળી રહ્યા છે. જી કોઈ જાહેરાત કરી શકે છે? કારણ કે પહેલા જ કહી ચુક્યા હતા કે જો તેમના કાર્યકર્તાઓ કહેશે, સમર્થકો કહેશે, તો અપક્ષ ચૂંટણી લડશે. હજી બિલકુલ સંધ્યા, આવે જે પ્રમાણે હાલની જે વાત છે, જે પ્રમાણે હરસંગી તેમના વાઘોડિયા ખાતે પહોંચ્યા હતા ત્યારે મધુ શ્રીવાસ્તવ એક તેના આગેવાન તરીકે પણ એ મીટિંગમાં હાજર ન રહ્યા, તેના પરથી સાફ સંકેતો મળી રહ્યા છે કે હવે મધુ શ્રીવાસ્તવ અપક્ષ માટે લડે તેવી સંભાવનાઓ જે છે તે પ્રબળ બની છે. જી બિલકુલ અંકિત, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. વડોદરાની સાવલી બેઠકના ભાજપના ઉમેદવારનો વિડીયો વાયરલ થયો છે. ભાજપ ઉમેદવાર કેતન ઇનામદારે ચૂંટણીનો પ્રચાર શરૂ કરતા ચર્ચાનો વિષય બન્યો છે. સાવલીમાં યોજાયેલ વિજય વિશ્વાસ સંમેલનમાં લોકો પાસે ફોર્મ ભરવા માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડીની માંગ કરી છે. અને સાથે જ પોતાના સંબોધનમાં કહ્યું કે સાવલીની જનતાના રૂપિયાથી આ વખતે ફોર્મ ભરીશ. કાર્યક્રમમાં ઉપસ્થિત હજારો લોકોએ ચાલુ કાર્યક્રમમાં ચૂંટણી પ્રચાર માટે હજારો રૂપિયા પણ આપ્યા. આ વિડીયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જોઈ શકતા હતા કે લાઈનમાં ઉભા રહીને આપવા માટે આતુર, આશીર્વાદ આપવા માટે આતુર, પૈસા સ્વરૂપે આજે જયારે માણસ કેબિન લઈને બેઠો હોય ને 200 રૂપિયા કમાતો હોય, એ માણસનું દિલ એટલું બધું ઉદાર કે મેં 5 રૂપિયા કહ્યા હતા પણ 500 ની 1000 ને 2000 રૂપિયા અંદર મૂકતા. ત્યારે હું હૃદયથી કહું છું કે આ સાવલી ડેસર વડોદરા ગ્રામ્ય અને સાવલી નગરનો પ્રત્યેક મતદાતા અને પ્રત્યેક મારો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ સ્વયં પોતે ચૂંટણી લડે છે એવી રીતે જ આ ચૂંટણી લડાશે. નર્મદાની ડેડિયાપાડા વિધાનસભા બેઠક પર ભાજપે યુવા નેતા હિતેશ વસાવાની પસંદગી કરી છે. યુવા નેતાને ટિકિટ આપવામાં આવતા સિનિયર નેતાઓમાં નારાજગી જોવા મળી હતી અને પૂર્વ મંત્રી મોતીભાઈ વસાવાની પણ ટિકિટ કપાઈ છે. હિતેશ વસાવા હાલ ભાજપ જિલ્લા પંચાયતના સભ્ય છે અને છેલ્લા 4 વર્ષથી ભાજપમાં સક્રિય નેતાને ટિકિટ આપતા અનેક નેતાઓમાં નારાજગી જોવા મળી છે. તો યુવા નેતા હિતેશ વસાવાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. નર્મદા જિલ્લાની 2 વિધાનસભા જેમાં દેડિયાપાડા અને નાદોદ, દેડિયાપાડામાં જે કોકડું ગૂંચાયું હતું ભાજપનું છે આજે ઉકેલાયું છે. અને ખાસ કરીને વાત કરીએ તો જે દેડિયાપાડામાં છે એમાં યુવા જે ઉમેદવાર તરીકે જે હિતેશ વસાવાને લેવામાં આવ્યું છે. ત્યારે આપણે હિતેશ વસાવા પાસે વાત કરીએ કે તમને આજે યુવા નેતા તરીકે ભાજપે ટિકિટ આપી છે, કેવું લાગી રહ્યું છે, શું કેવી ખુશીનો માહોલ? ભારતીય જનતા પાર્ટી મહુડી મંડળનો પહેલાં તો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ કરીને વાત કરીએ તો અહીંયા આગળ ચતુષ્કોણીય જંગ ખેલાવા જઈ રહ્યો છે, ભાજપ, કોંગ્રેસ, આપ અને બીટીપી. તો આપણે જે મતદારો છે, મતદારો પાસે કયું શું લઈને જઈશું જેથી મતદારો આપણને વોટ આપશે? વિકાસના કામો મારા મોદી સાહેબે જે કર્યા છે એ કામોને લઈને અમે લોકોના સુધી જઈશું અને મત માગીશું. વિકાસના નામે અમે મત માગીશું. અને હાલમાં ડેડિયાપાડા અને સાગબારાના અંદર કોંગ્રેસ હોય, બીટીપી હોય કે આપ હોય, અહીંયા બધાના સુપડા સાફ છે. અહીંયાની તમામ તાલુકા પંચાયતની, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની તમામ સીટો ભારતીય જનતા પાર્ટીની છે. બિલકુલ, આ હતા હિતેશ વસાવા. જેવું કહ્યું છે કે જે દેડિયાપાડા છે, દેડિયાપાડા 90% આદિવાસી મસવિસ્તાર ધરાવે છે, ત્યારે જે વિકાસના કાર્યો ભાજપે કર્યા છે જેના થકી જે આદિવાસીઓ છે જેઓ ભાજપને કે કોમનને વોટ આપશે અને જંગી મતથી જીતવાના આશાવાદ વ્યક્ત કર્યો છે. દીપક પટેલ, News18 ગુજરાતી, નર્મદા. અને હવે વાત કરીએ કે પ્રથમ તબક્કા માટે ભાજપ કેટલી છે તૈયાર. ભાજપે જાહેર કર્યા છે વધુ 6 ઉમેદવારો. ધોરાજીથી મહેન્દ્ર પાડલિયા ઉમેદવાર છે. ખંભાળિયાથી મોણુભાઈ બેરાને ટિકિટ અપાઈ છે. કોતિયાણાથી ઢેલીબેન ઓડેદરા, ભાવનગર પૂર્વથી સેજલ પંડ્યા, 84 સંદીપ દેસાઈ, ઢેડિયાપાડાથી હિતેશ વસાવાની ટિકિટ અપાઈ છે. ભાવનગર પૂર્વથી વિભાવરીબેન દવેની ટિકિટ કપાઈ છે. ભાવનગર પૂર્વથી સેજલ પંડ્યાને ટિકિટ અપાઈ છે. 84 જંખના પટેલની પણ ટિકિટ કપાઈ છે. 84 સંદીપ દેસાઈને ટિકિટ અપાઈ છે. ભાવનગર અને 84માં નવા ચહેરા મૂકવામાં આવ્યા છે. મહિલા ચહેરાને પણ પ્રાધાન્ય અપાયું છે.
અમારું ટાર્ગેટ છે અને પૂરું કરવા માટે જે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કહ્યું છે કે હું મારો જ રેકોર્ડ તોડવા જઈ રહ્યો છું, એટલા માટે ઇલેક્શન લડી રહ્યો છું. એના પ્રતિભાવ રૂપે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જેમને પણ ટિકિટ મળી છે એને જીતાડવા માટે પૂરી તાકાત સાથે આગેવાનો સહિત બધા લાગ્યા છે અને એના કારણે જે અમે ઈચ્છીએ છીએ એવું સારું પરિણામ અમને મળશે એવો મને વિશ્વાસ છે. ભાજપે ધોરાજીથી મહેન્દ્ર પાડલિયાને મેદાને ઉતાર્યા છે. કડવા પાટીદાર સમાજનો આ ચહેરો છે પાડલિયા. મોટી જાહેરાત અંગે પાડલિયાનું નિવેદન. ધોરાજી સી ગ્રેડની અઘરી બેઠક છે તો કોંગ્રેસ પાસે બેઠક હોવાથી એક દિવસ મોડું થયું. લીવવા કડવા પાટીદારમાં પેચ ફસાવવા અંગે બોલ્યા છે કે બેઠક પર લીવવા કડવા પાટીદારની વાત નથી. અગાઉ કડવા પાટેલ પાસે રહેલી બેઠક 2017માં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. કોઈ જાતનું કડવા પાટીદાર ને લેવા પાટીદાર એવું કઈ પેચ ફસાયો કે એવું હતું નહીં, પરંતુ સી ગ્રેડની સીટ હોવાને કારણે, અઘરી સીટ હોવાને કારણે, ત્યાં કોંગ્રેસનું ધારાસભ્ય હોવાને કારણે પાર્ટી જરાક મનોમંથન વધારે કર્યું અને એક દિવસ વધારે લાગ્યો છે. બાકી અહીંયા કોઈ કડવા લેવાનો વિવાદ છે જ નહીં અને બંને મંદિરો પણ સેવાકીય પ્રવૃત્તિ કરે છે, કોઈ રાજનીતિમાં કોઈ છે જ નહીં અને સ્વાભાવિક જ પોતાના સમાજના ઉમેદવાર આવે એટલે બધા રાજ્ય થતા હોય. પણ વ્યક્તિગત રીતે હું કહું તો કોઈ જાતના જ્ઞાતિના ભેદભાવમાં માનતો નથી, સમગ્ર સમાજને સાથે લઈને ચાલવાનું હોય છે અને હવે અત્યારે કોઈ જાતનું પાટીદાર જે ફેક્ટર હતું અનામતને કારણે એવું કોઈ ત્યાં વિષય છે જ નહીં અને એને કારણે આપણે 2017ની સીટ અમે હારી ગયા એટલે એ વાત સાચી છે, કઈ પ્રશ્ન છે, પણ અત્યારે કોઈ એવું ફેક્ટર નથી. ભાવનગર પૂર્વથી ભાજપે સેજલ પંડ્યાને ટિકિટ આપી છે. ભાવનગર શહેર ભાજપ પ્રમુખના પત્ની છે પંડ્યા, તો શહેર ભાજપ પ્રમુખ રાજીવ પંડ્યાના પત્ની છે જેમને ટિકિટ આપવામાં આવી છે. મારા જે ક્ષેત્રના પ્રશ્નો છે એને હું છેક છેવાડાના માણસો સુધી જઈશ, સાંભળીશ અને એને પૂરા કરવા માટે કટિબદ્ધ થઈશ અને દરેક લોકો મને સપોર્ટ કરે એવી હું અપેક્ષા રાખું છું. તો ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે અને તેવામાં ભાજપે ઉમેદવારોની બીજી યાદી પણ જાહેર કરી. સુરત જિલ્લાની 84 બેઠક પર સંદીપ દેસાઈને ભાજપ તરફથી ટિકિટ મળી છે. 84થી જંખના પટેલની ટિકિટ કપાઈ છે. સંદીપ દેસાઈ હાલ સુરત જિલ્લા ભાજપ પ્રમુખનો હોદ્દો ધરાવે છે અને તેઓ સહકારી આગેવાન ઉપરાંત સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન પણ છે. એવું નથી, હું પણ 32 વર્ષથી બુટના કાર્યકર્તાથી કામગીરી કરું છું અને આ ક્ષેત્રમાં અમે ખૂબ સંગઠનનું કામ પણ કર્યું છે. બુટકાળમાં જિલ્લા ભાજપ મહામંત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ, સહકારી ક્ષેત્ર પણ એપીએમસી હોય, ડિસ્ટ્રિક્ટ બેંક હોય, સુમૂલ ડેરી હોય, સુગર ફેક્ટરી હોય, શૈક્ષણિક સંસ્થા હોય, એટલે અમે આ વિસ્તારમાં ખૂબ કામ કર્યું છે એટલે બધા લોકો જોડે મારો રેપો છે જ, એટલે મને લાગે કે બધા લોકો મારી સાથે કામ. ભાજપે પોતાના 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી હતી અને આજે વધુ 6 ઉમેદવારોના નામની પણ જાહેરાત કરી છે, જેમાં ભાજપે પહેલી યાદીમાં 14 મહિલાઓને ટિકિટ આપી. આજે ભાજપે કુતિયાણાથી ઢેલીબેન ઓડેદરાને ઉમેદવાર જાહેર કર્યા, ત્યારે ઢેલીબેને કુતિયાણા બેઠક પર ભારે બહુમતી સાથે વિજય થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મને મારા ગામ ઉપર સોરિયાંસી વિધાનસભા ઉપર વિશ્વાસ છે કુતિયાણાની સીટ ઉપર, કે મને જંગી બહુમતીથી લીડથી જીતાડશે, મને એટલો 100% વિશ્વાસ છે મારા ગામડાઓની પબ્લિકની, મારા ઘેર, મારું ગામ બધા ઉપર, કે હું જીતે ને એકવાર લીડથી જીતી, જીતવાની તો છે પણ લીડથી જીતી, પબ્લિકના હર મારા તાલુકાની પબ્લિક, રાણાભાઈ કુતિયાણાની પબ્લિક મને જાણે, પૂરતી રીતના ઓળખે કે મારા પડખે ડાયરેક્ટ પબ્લિક, મારી એપોઇન્ટમેન્ટ નહીં લેવી પડે, મારો ડાયરેક્ટ સંપર્ક કરે શકે, કે ડાયરેક્ટ મારે હારેવાર ખુરશી ઉપર બેસે શકે, પબ્લિક મને પૂરતી રીતે ઓળખે, એટલે મને ખોબે ખોબે મત દેવાની છે. ભાજપ કાર્યાલય ખાતે વિરોધ કમલમ પહોંચ્યા ભાજપના કાર્યકરો. વિજાપુર બેઠક પર ઉમેદવારને લઈને રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. ટિકિટને લઈને કાર્યકરોમાં ભારે નારાજગી છે. વિજાપુરથી પીઆઈ પટેલના સમર્થકો પહોંચ્યા છે. રમણ પટેલના સ્થાને પીઆઈ પટેલને ટિકિટથી નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.
જે રમણલાલ પટેલની ટિકિટ આ રિપીટ કરવામાં આવી છે એ રિપીટ થઈ છે એ કેન્સલ કરવામાં આવે, રમણલાલ બદલો અથવા નહીં બદલવામાં આવે તો 15,000 મતથી આ ભારતીય જનતા પાર્ટી સીટ ગુમાવવા કમળનું સીટ ગુમાવવાનો વારો આવશે. રમણલાલ આગળના 5 વર્ષમાં ટર્મમાં કોઈ પણ જાતનું કામ કર્યું નથી. હૃદય સાથે જોડાયેલી પાર્ટી જે ભારતીય જનતા પાર્ટી છે એને એક મોટું નુકસાન પડે એવી ચિત્ર દેખાઈ રહ્યું છે. અને ખરેખર જો આના ઉપર મંથન થાય અને આના ઉપર જો વિચારવાનું થાય તો ખરેખર ભારતીય જનતા પાર્ટીએ વિચારવાની જરૂર છે. નકે વિજાપુર તાલુકાની સીટ જશે જશે ને જશે એવું વાતાવરણ છે. એટલે આપણે હૃદય સાથે જોડાયેલી આ ભારતીય જનતા પાર્ટીના એક હિતમાં આપણે આવ્યા છીએ. કાર્યાલય અમારા માટે મંદિર છે. આ કાર્યકર્તાની અવાજ અહીંયા સુધી પહોંચાડવો એ એમનો અધિકાર છે અને અહીંયા આવે તો એ કાર્યકર્તાનું પોતાનું કાર્યાલય છે. અહીંયા આવે રજૂઆત કરવાનો અધિકાર છે. અધિકારના ભાગરૂપે કે કાર્યકર્તા રજૂઆત કરવા માટે આવે તો અમારે સાંભળવાની હોય અને રજૂઆતને યોગ્ય જગ્યાએ પહોંચાડવાની હોય. અમદાવાદમાં SGST ના દરોડા 122 પેઢીઓના 200 સ્થળ પર પાડ્યા છે દરોડા. અત્યાર સુધીમાં 74 વ્યક્તિઓની કરાઈ છે પૂછપરછ. મોટી કર ચોરી કરી હોવાની સંભાવના છે. એટીએસ ક્રાઇમ બ્રાન્ચનું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. જામનગરમાં જીએસટીના દરોડા, વેપારીઓમાં નારાજગી છે. 10 વેપારીઓને પોલીસે ઉઠાવ્યા હોવાનો આરોપ લાગી રહ્યો છે. વકીલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને બોલાવતા હોબાળો થયો છે. જીએસટી ઓફિસે વેપારીઓ એકત્રિત થયા. વેપારી મંડળના સભ્યો પણ એકઠા થયા છે અને વેપારીઓમાં નારાજગી છે. જામનગરમાં જે પ્રકારે આજે વહેલી સવારે કેટલાક 10 જેટલા જે વેપારીઓ છે તે વેપારીઓને જીએસટી વિભાગ દ્વારા જે દરોડા પાડવામાં આવ્યા છે તેવું કહી અને પોલીસ દ્વારા ઉપાડવામાં આવ્યા છે. અને જે પ્રકારે હાલ જોઈ રહ્યા છો કેટલાક વેપારીઓ અને કારખાનેદારો છે તે જીએસટી ઓફિસે પહોંચ્યા છે. હાલ ટેક્સ ઓફિસરની જે ચેમ્બર છે ચેમ્બરમાં ધડ પણ કરી રહ્યા છે. કારણ કે અહીં જે લોકો છે તે કહી રહ્યા છે કે અહીં જે પ્રકારે લોકો હોય છે ખાસ કરીને શું છે અત્યારે તમે ખાસ કરીને ટેક્સ ઓફિસે પહોંચ્યા છો, જીએસટી વિભાગના દરોડા પણ પડ્યા છે, કેવી અત્યારે કાર્યવાહી થઈ રહી છે અને શું નારાજગી? કાયદા વિરુદ્ધની ટોટલી કાર્યવાહી ચાલે છે. કોણ તમારા રિટર્ન ભરે છે એને બોલાવે છે, વકીલોને બોલાવે, વેપારી કોઈ આપેલ નથી. શું તકલીફ શું છે? ફોન થી બોલાવી અને સીધા સ્ટેટમેન્ટ લેવાના, કયા કારણોસર શું કામ બોલાવે છે, કાયદાની અંદર જે પ્રોસિજરલી વર્ક છે એની ઉપર વર્ક જઈને રાતે 4-4 વાગે SOGને સૂચના આપી અને વેપારીઓને ઘરેથી ઉપાડીને જેવો કે ચોર જેવો માહોલ ઉભો કરી વેપારી સાથે આવું વાણી વર્તન થાય છે. સમગ્ર મુદ્દે વાત કરવાનું ટાળી રહ્યા છે અને લોકો છે તે લોકો આગબોલા થયા છે. કિંજલ કરસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. અને હવે વાત કરીશું કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાની. વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની ઉપસ્થિતિમાં વચનોના ઘોષણાપત્રની જાહેરાત કરાઈ. આ ઘોષણાપત્રને બનશે જનતાની સરકાર નામ આપવામાં આવ્યું છે. સરકાર બન્યા બાદ પ્રથમ કેબિનેટમાં ઘોષણાપત્ર સરકારી દસ્તાવેજ બનાવવાની પણ વાત કોંગ્રેસે કરી છે. सरकार बनने के बाद पहले कैबिनेट के अंदर यही मैनिफेस्टो जो है वो सरकारी डॉक्यूमेंट बन जाएगा. मैं आपको विश्वास दिलाता हूँ उसकी मॉनिटरिंग करने के लिए अलग से आपको न्याय कमीशन बनाया जाएगा. ये इस प्रकार की प्रोविजन किए गए मैनिफेस्टो के अंदर. અમદાવાદના વટવા પર કોંગ્રેસ ખેલી શકે છે નવો દાવ. લાંભાના પક્ષ કોર્પોરેટરે કરી છેલ્લી ઘડીએ દાવેદારી. કાળું ભરવાડે પોતાને કોંગ્રેસ વિચારધારાવાળા ગણાવ્યા છે. પ્રદેશ કોંગ્રેસ નેતાઓ સાથે ભરવાડે કરી છે બેઠક. કોંગ્રેસમાં જોડાઈ વટવાથી લડી શકે છે ચૂંટણી. તો કાળું ભરવાડે પોતાને કોંગ્રેસ વિચારધારાવાળા ગણાવ્યા છે. કોંગ્રેસ નેતાઓ સાથે તેમની બેઠક પણ થઈ છે.
હું કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલો છું અને કોંગ્રેસ પાર્ટીની સાથે છું. મેં વટવા વિધાનસભાની ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી ટિકિટ માંગી છે. જો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી મને ટિકિટ આપે તો હું 60,000 કરતા વધારે વોટથી જીતી. સાબરકુંડલામાં ભાજપની જાહેરાત બાદ નારાજગી, દાવેદારો કાર્યકર્તાઓએ બેઠક કરી અને નારાજગી બતાવી છે. પૂર્વ કૃષિ મંત્રી વીવી વઘાસિયાના કાર્યાલયે બેઠક થઈ દાવેદારો કાર્યકરોને વિશ્વાસમાં લીધા વગર જાહેરાત કરવામાં આવી છે. તેઓ સૂર ઉચ્ચારી રહ્યા છે. કાર્યકરો અને દાવેદાર જેઓ અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. ઉમેદવાર મહેશ કસવાલાએ સૌને સાથે રહેવા માટે સહકાર આપ્યો. મોરબીમાં 30 ઓક્ટોબરની પુલ દુર્ઘટનામાં માતા પિતા ગુમાવનાર બાળકોની મદદે આવ્યું છે અદાણી ફાઉન્ડેશન. બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે 25-25 લાખ રૂપિયાની ડિપોઝિટ મૂકવામાં આવી છે. જે બાળકોએ માતા પિતા બંને ગુમાવ્યા અથવા તો એક વાલી ગુમાવ્યું છે તેવા 20 બાળકોને મદદ કરવામાં આવી છે અને આ બાળકો 18 વર્ષના થશે ત્યારે તેમને 25 લાખ મળશે. ત્યાં સુધી તેમને આ 25 લાખ પર વ્યાજ પણ મળતું રહેશે જેનાથી તેમનું ભણતર ચાલતું રહે અને અન્ય ખર્ચા પણ નીકળી શકે. કુલ 5 કરોડની સહાય અદાણી ફાઉન્ડેશને કરી છે. અનાથ બાળકો અને એક વાલી થયેલા બાળકોને 25 લાખ રૂપિયાનું ડિપોઝિટ કે જ્યારે તેઓ 18 વર્ષના થાય ત્યારે એમને આ 25 લાખ રૂપિયા મળી શકે અને તે દરમિયાન આ રકમનું વ્યાજ એમને મળતું રહે જેમાંથી એમનો અભ્યાસનો અને બીજો ખર્ચો નીકળી શકે. કરાવ્યા હતા અને તે ગ્રુપે અમને 25 લાખ રૂપિયા આપ્યા હતા ભવિષ્ય માટે તે અમને ભણવા માટે આપ્યા હતા. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ માટે જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.